નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી YouTube ચેનલ ટ્રેકી નોલેજ ઉપર. તો આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જેટલી પણ યોજના છે બધી જ યોજના તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે. તો પ્રથમ જે શરૂઆત કરીએ છીએ મધ્યાહન ભોજન યોજના. તો શરૂઆત આવે છે લાભ કોને મળે છે, બરાબર? લાભ કોને મળે? તો ધોરણ 1-8 ભણતા વિદ્યાર્થીઓને મળશે. કેટલો લાભ મળશે? તો શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 220 દિવસ માટે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં વાર પ્રમાણે નીચે મુજબ જુદી જુદી વાનગીઓ આપવામાં આવે છે. ક્રમ છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. પ્રથમ ભોજન છે વેજીટેબલ ખીચડી, થેપલા, સૂકી ભાજી. ત્યારબાદ વાર પ્રમાણે અલગ અલગ છે, વેજીટેબલ પુલાવ, દાળ ઢોકળી, દાળ ભાત, વેજીટેબલ પુલાવ. નાસ્તો સોમવારે સુખડી, મંગળવારે ચણા ચાટ, બુધવારે મિક્સ દાળ કઠોળ ઉસળ, ગુરુવારે ચણા ચાટ છે, શુક્રવારે મુઠિયા અને શનિવારે ચણા ચાટ છે. તો આ હતું કે ભાઈ નાસ્તો અને ભોજન કઈ રીતનું મળે. ત્યારબાદ બાળકોને દૂધ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ 1-8 અભ્યાસ કરતી આદિજાતિ કન્યાઓને શાળામાં 70% હાજરી હોય તો 60 કિગ્રા અનાજ, બે તબક્કામાં 10 કિગ્રા ઘઉં, 10 કિગ્રા ચોખા અને 10 કિગ્રા મકાઈ મળે છે. કુલ 30 કિગ્રા લેખે બે સત્રના વાર્ષિક 60 કિગ્રા અનાજ કુટુંબ દીઠ માત્ર બે કન્યાઓને માટેની મર્યાદામાં મળવાપાત્ર છે. હવે જોઈએ લાભ ક્યાંથી મળે. તો દરેક પ્રાથમિક શાળામાંથી મળશે. ક્યાં ક્યાં પુરાવો જોઈએ? તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જે તે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય છે. વધુ માટે ટોલ ફ્રી નંબર પણ આપેલો છે 1823-37-93-965. તમે વધુ માટે નંબર પણ આપેલો છે. તો આજના વિડીયોમાં આટલું. મળી જશે નવા વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે, નવા એજ્યુકેશનલ વિડીયો સાથે. અને આપણે સિરીઝ છે કન્ટિન્યુ જોવા, આ કન્ટિન્યુ આપણે સિરીઝ છે ચાલુ રહેવાની છે. તો આગળની